કે એક સમઘન છે ને એમાં એક તેની બાજુના માપ જેટલો છે એક અર્ધગોલક કોતરી નાખ્યો છે આપણે હવે જયારે આપણે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધશું ત્યારે સમઘનની પાંચ બાજુઓ અને છઠ્ઠી છ એ છ લઈ લઈએ અને અર્ધગોલક અંદર જે ખાડો પડીને કોતરાયો છે તેની પણ વક્ર સપાટી લેવી પડશે પણ આ અર્ધગોલક ખુલ્લો છે એટલે જે છઠ્ઠી બાજુ સમઘનની છે તેમાંથી એ વર્તુળાકાર ભાગ અર્ધગોલકનો છે તે આપણે બાદ કરવો પડે એનો અર્થ એ થયો કે સમઘનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા અર્ધ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓછા એક વર્તુળનું ક્ષેત્રફળ આવું થશે ચાલો તો શરૂ કરીએ તો સૌથી પહેલા તો આપણને સમઘનની બાજુનું માપ આપ્યું છે એલ માટે અર્ધ વ્યાસ એલ થશે અને તેની ત્રિજ્યા થશે એલ ભાગ્યા બે આગળ આપણે વાત કરી તે પ્રમાણે આપણે સૂત્ર લખ્યું તો સમખનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે સિક્સ એલ સ્ક્વેર પ્લસ અર્ધગોળો એટલે ટુ પાય આર સ્કવેર અને તેમાંથી વર્તુળનું બાદ કરીએ તો પાય આર સ્ક્વેર ટુ પાય આર સ્ક્વેર માંથી પાય આર સ્ક્વેર બાદ કરીએ તો પાય આર સ્ક્વેર રહેશે હવે અહીંયા આપણે જાણીએ છીએ કે સમખનની બાજુનું માપ એલ જ છે એટલે સિક્સ એલ સ્કવેર એમ જ રહેશે વત્તા કિંમત આપણે મેળવી છે ત્રીજ્યા બે આખાનો વર્ગ તો સાદુ રૂપ આપીએ તો સિક્સ પ્લસ છેદ માં બે નો વર્ગ ચાર પાય એલ સ્કવેર છેદ માં ચાર ચાર આપણે લસા લઈએ તો છ ચોક ચોવીસ એલ સ્કવેર

નથી લખવું હોય તો આપણે એકમ સ્ક્વેર એવું લખવું હોય તો લખી શકીએ કારણ કે એકમ કોઈ સ્પષ્ટ નથી એક નો પ્રશ્ન દવાની એક આકાર નળાકારની બંને બાજુએ અર્ધ લગાડેલો હોય તે રીતનો છે જે આકૃતિમાં દેખાય છે કેપ્સ્યુલ ની લંબાઈ ચૌદ મિલીમીટર છે અને તેનો વ્યાસ પાંચ મિલીમીટર છે તો કેપ્સ્યુલ નું પૃષ્ઠફળ શોધો હવે કેપ્સ્યુલનો જે વ્યાસ છે તે વ્યાસ આપણને આપ્યો છે તો ત્રિજ્યા કેપ્સ્યુલની ત્રિજ્યા આર આપણને મળશે પાંચ દુત્યાંશ મિલીમીટર હવે આખી જે કેપ્સ્યુલની લંબાઈ છે તે ચૌદ મિલીમીટર છે બંને તરફ અર્ધગોલક છે એ અર્ધગોલકની ત્રિજ્યા પાંચ દૂતીયાંશ મિલીમીટર છે એટલે બે અર્ધગોલકની ત્રિજ્યા બે વાર આપણે બાદ કરવી પડશે ચૌદમાંથી તો બાકી જે વધશે નવ મિલીમીટર તે મળશે આપણને નળાકારની ઊંચાઈ જે કેપ્સુલનો નળાકાર ભાગ છે તેની લંબાઈ અથવા ઊંચાઈ લખી લઈએ તો આ રીતે નળાકારની ઊંચાઈ આપણને મળશે ચૌદ ઓછા બે કાઉસમાં અર્ધગોલકની ત્રિજ્યા છે પાંચ દૂતીયાંશ તો બે બે કેન્સલ થઈ જશે એટલે કે ચૌદ માંથી પાંચ મિલીમીટર નળાકારની ઊંચાઈ એચ હવે આપણે પૃષ્ઠફળ મેળવીએ કેપ્સ્યુલનું સૂત્ર મૂકીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ટુ પાય આર એચ વત્તા બે કાઉસમાં અર્થગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ટુ આર બે ગુણ્યા બે કરીએ એટલે આપણને મળશે ટુ આર એચ વત્તા ચાર પાય આર સ્કવેર કોમન નીકળશે ટુ પાય આર તો કાઉસમાં રહેશે એચ વત્તા ટુ આર હવે કિંમત મૂકીએ બરાબર બે ગુણ્યા પાયની કિંમત છે બાવીસ સપ્તમાંશ ગુણ્યા આર આપણે મેળવ્યા છે પાંચ દુત્યાંશ કંસમાં એચ મેળવ્યો છે નવ વત્તા બે કંસમાં પાંચ દુત્યાંશ સાદુરૂપ આપીએ તો બે બે કેન્સલ થઈ જશે અહીંયા પણ બે કેન્સલ થઈ જશે એટલે કે આપણને મળશે બાવીસ ગુણ્યા પાંચ એકસો દસ ના છેદ સાત કાઉસમાં રહેશે નવ વત્તા પાંચ બરાબર એકસો દસ ના છેદમાં સાત નવ અને પાંચ નો સરવાળો થશે ચૌદ તો અહીંયા ફરીથી છેદ ઉડશે સાત દુ ચૌદ અગિયાર દુ બાવીસ અને એક જીરો લગાવ્યો એટલે કે બસો વીસ મિલીમીટર વર્ગ તો આપણને કેપ્સુલ નું પૃષ્ઠફળ મળ્યું બસો વીસ મિલીમીટર વર્ગ સ્વાદે તેર પોઈન્ટ એકનો પ્રશ્ન સાથ એક તંબુનો આકાર નળાકાર પર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે બે પોઈન્ટ એક મીટર અને ચાર મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ બે પોઈન્ટ આઠ મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો અને જો કેનવાસનો ભાવ રૂપિયા પાંચસો પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો હવે આ જે તંબુ છે તેનું તળિયું તો સૌથી પહેલા તો આપણે વ્યાસ પરથી ત્રિજ્યા બે મીટર મેળવી નળાકારની ઊંચાઈ અને શંકુની તિર્યક ઉંચાઈ જે આપેલા હતા તે લખી લીધા હવે આપણે મેળવીએ કેનવાસનું ક્ષેત્રફળ તો એમાં બે નળાકાર નું અને શંકુ ની વક્ર ક્ષેત્રફળ નો સરવાળો કરશું એટલે આપણને તે સૂત્ર લખી લખી પ્લસ શંકુ આર એલ આર કોમન નીકળશે કાઉસમાં રહેશે ટુ એચ પ્લસ એલ કિંમત મૂકીએ બાવીસ સપ્તમાઉ ગુણ્યા આર આપણે મેળવ્યા બે કાઉસમાં બે કાઉસમાં બે પોઈન્ટ એક વત્તા છે બે પોઈન્ટ આઠ સાદુરૂપ આપીએ ચુમ્માલીસ ના છેદમાં સાત કાઉસ એકવીસ દુ બેતાલીસ એટલે ચાર પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ આઠ બરાબર ચુમ્માલીસ ના છેદ માં સાત સરવાળો કરશું તો તે પણ ચુમ્માલીસ મીટર વર્ગ આપણો પહેલો જવાબ મળ્યો કેનવાસ નું ક્ષેત્રફળ હવે કેનવાસ નો ભાવ એક મીટર વર્ગના પાંચસો રૂપિયા હોય તો ચુમ્માલીસ મીટર વર્ગના કેટલા થાય શોધીએ અહીંયા આપણે પાંચસો ગુણ્યા ચુમ્માલીસ કરવા પડશે તો પાંચસો ગુણ્યા ચુમ્માલીસ કરીએ તો આપણને મળશે બાવીસ હજાર તો ચુમ્માલીસ મીટર સ્ક્વેર કેનવાસનો ભાવ થશે બાવીસ હજાર રૂપિયા તો આપણો બીજો જવાબ છે કે કેનવાસની કિંમત બાવીસ હજાર રૂપિયા મળશે

તો એલ સ્કવેર બરાબર પ્લસ આર સ્કવેર પરથી તે મેળવીએ એ વર્ગ વત્તા છે પોઈન્ટ સાત નો વર્ગ બે પોઈન્ટ ચાર એટલે પાંચસો છોતેર ચોવીસ નું એટલે પાંચ પોઈન્ટ છોતેર વત્તા જીરો પોઈન્ટ ઓગણપચાસ સરવાળો કરીએ તો મળશે આપણને છ પોઈન્ટ પચીસ આ મળી કિંમત આપણને એલ ની બંને તરફ વર્ગમૂળ લઈએ તો એલ બરાબર આપણને મળશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો હવે આ રેચ અને એલ આપણને મળી ગયા છે તેના પરથી આપણે વધેલા પદાર્થનું પૃષ્ઠફળ શોધવું હોય તો આગળ વાત કરેલી આપણે તે પ્રમાણે આ નળાકાર છે ઘન નળાકાર છે તેમાં આપણે એક શંકુ કોતરીએ છીએ તો શંકુ કોતરા છે એટલે એનો ઉપરનો જે ગોળાકાર ભાગ છે ટોપ ટોપાળું તે વર્તુળાકાર કોતરાઈ જશે તળિયું બાકી રહેશે એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તળિયું આનું આપણે મેળવવું પડશે ને બીજું જે કોતરીને ઊંડો ગયો નળાકાર એ શંકુનું ક્ષેત્રફળ પણ આપણે તેમાં ઉમેરવું પડશે તો આપણે લખી લઈએ સૂત્ર લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર પ્લસ તળિયું વર્તુળાકાર હોય એટલે પાય આર કોમન નીકળી જશે તો કાઉસમાં રહેશે ટુ એચ પ્લસ આર પ્લસ એલ કિંમત મૂકીએ તો પાયની કિંમત છે બાવીસ ગુણ્યા આર આપણે મેળવ્યા જીરો પોઈન્ટ સાત એટલે સાત દશાંશ કાઉસમાં બે કાઉસમાં એચ બે પોઈન્ટ ચાર પ્લસ આર જીરો પોઈન્ટ સાત અને એલ આપણે મેળવ્યા બે પોઈન્ટ પાંચ સાત સાત કેન્સલ એટલે કે આપણી પાસે વધ્યા બાવીસ ના છેદ દસ કાઉસમાં ચોવીસ દુ અડતાલીસ એટલે ચાર પોઈન્ટ આઠ

એટલે કે સત્તર પોઈન્ટ છ સત્તર પોઈન્ટ છ સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળે પણ આપણને એવું કહ્યું છે કે નજીકના સેન્ટીમીટર માં ફેરવો તો આપણે એના નજીકને ફેરવશું તો અઢાર સેન્ટીમીટર સ્ક્વેર થશે તો આમ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણને નજીકના સેન્ટીમીટર માં મળશે અઢાર સેન્ટીમીટર વર્ગ વાધ્યા 13.1 નો પ્રશ્ન 9 છેલ્લો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શોપીસ કુલ પૃષ્ઠફળ શોધો તો સૌથી પહેલા ઊંચાઈ અને ત્રિજ્યા આપ્યા છે તે લખી લઈએ હવે આપણે જાણીએ છીએ કે શો પીસનું નું કુલ પૃષ્ઠફળ થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર લખીએ બરાબર પ્લસ બે કાઉસમાં ટુ પાય આર સ્ક્વેર એટલે કે ટુ પાય આર એચ પ્લસ બે ગુણ્યા બે ચાર πr² = 2πr कॉमन काडी लिए तो कोष्ठक में रहे h + 2r कीमत મૂકે તો 2 * 22/7 * r 6 3.5 એટલે કે 35 દશાંશ કોષ્ટક માં h 10 + 2 કોષ્ટક માં 3.5 કોષ્ટક પૂરો સાત પંચા પાંત્રીસ અને બે ગુણ્યા પાંચ અંશમાં દસ થશે જે નીચેના દસ સાથે થઈ જશે એટલે કે આપણને મળશે બાવીસ દસ વત્તા બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે સાત બરાબર બાવીસ કાઉસ સત્તર દસ વત્તા સાત સત્તર બાવીસ અને દસ સોરી સત્તર નો ગુણાકાર કરીએ તો ત્રણસો ચુમ્મોતેર મળે છે એકમ થશે સેન્ટીમીટર સ્ક્વેર તો આમ શો પીસનું કુલ પૃષ્ઠફળ આપણને મળશે ત્રણસો ચુમ્મોતેર સેન્ટીમીટર વર્ગ તો અહીંયા આપણો સ્વાધ્યાય તેર પોઇન્ટ એક પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સંયોજિત ઘન પદાર્થોના ઘનફળ વિશે વાત કરીશું